ધોરણ એક કલરવ લેક્ચર ત્રણ પાઠ એક ચિત્ર જુઓ અને શબ્દ વાંચો. આપણે આગળ શબ્દનો મહાવરો કરી ગયા. હવે આપણે અહીંયા ચિત્ર જોવાના છે અને શબ્દ નીચે વાંચવાના છે. તો પહેલાં ખાસ ચિત્ર ઉપર ધ્યાન આપો. જુઓ ચિત્ર ઉપર જગ. શેનું ચિત્ર છે આ બાળકો? જુઓ પહેલું જગનું. તો અહીંયા શું લખેલું છે? જ ગ. પછી જુઓ બાળકો બીજા નંબરનું ચિત્ર, અહીંયા શું છે? ગજ. તો અહીંયા શું લખવાનું? ગજ. ગજ એટલે હાથી. હવે જુઓ ત્રીજા નંબરનું ચિત્ર, અહીંયા શું છે? દરમાં શું બેઠું છે? ઉંદર. તો અહીંયા શું લખવાનું છે? દર. હવે જુઓ આ શેનું ચિત્ર છે? નવ. અંકમાં છે ને, તો અહીંયા લખવાનું છે નવ. હવે જુઓ શેનું ચિત્ર છે? બસનું. તો અહીંયા શું આપણે લખીશું? નીચે બસ લખેલું જ છે ને એ રીતે. અહીંયા જુઓ કપ. તો અહીંયા શું છે? કપ. આ શું છે બાળકો ચિત્રમાં? બતક. તો અહીંયા શું લખેલું છે? બતક. અહીંયા શું છે? શેનું ચિત્ર છે બાળકો? તમને ખબર જ હશે શું છે? ભૂસવા માટેનું રબર. હવે જો અહીંયા તમે રોજ સવારે શું કરો છો? સ્નાન કરો છો. એમાં આપણે શું વાપરીએ છીએ? ટબ. તો એને શું કહેવાય? ટબ. અહીંયા શેનું ચિત્ર છે? હળનું. તો અહીંયા શું આવશે? હળ. આ શેનું ચિત્ર છે બાળકો? લસણનું. તો અહીંયા શું આપેલું છે આપણને? લસણ. પછી જુઓ અહીંયા શેનું ચિત્ર છે? આ હરણનું. તો અહીંયા શું લખેલું છે? હરણ. એ રીતે આપણે વાંચવાનું છે. પછી જુઓ ધમણ. શેનું ચિત્ર આપેલું છે? આ ધમણનું ચિત્ર છે. પછી અહીંયા જુઓ ફણસ. તો આ શેનું ચિત્ર છે? ફણસનું ચિત્ર છે. અહીંયા જુઓ ઇયળ. શેનું ચિત્ર આપેલું છે? આ ઇયળ, પાન ઉપર બેસે ને એ ઇયળનું. હવે જુઓ અહીંયા શેનું ચિત્ર છે? જઠ્ઠરનું. જુઓ આ શેનું ચિત્ર છે? થડનું. ઝાડની નીચે શું હોય? થડ હોય ને એનું ચિત્ર છે. પછી આ રથ. રથ છે ને, હા. પછી જુઓ આ શેનું ચિત્ર છે? કળશનું છે. પછી આ શેનું ચિત્ર છે? ગઢનું. આપણે ઊંચો ઊંચો હોય ને ગઢ, એનું ચિત્ર છે. આ તમારે બધા જ ચિત્રના ઓળખવાના છે, નામ લખવાના છે સરસ રીતે. આ તમારે બધું જ તમારી હોમવર્કની નોટમાં બે વખત લખવાનું. જો બોલતું જવાનું જ ગ, પછી તમારી હોમવર્કની નોટમાં લખવાનું જ ગ ગ જ દર. આ રીતે તમારે સરસ રીતે લખવું. નમસ્તે.